સુરતના લિંબાયત વિસ્તારમાંથી ગેરકાયદેસર ગર્ભપાત કરાવીને નવજાત ભ્રૂણને ફેંકી દેવાના મામલામાં પોલીસે બાળકના માતા પિતાની ધરપકડ કરી છે. લિંબાયત પોલીસે માતા પિતાને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યા છે. આ ભ્રૂણને ફેંકવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે શિખા હોસ્પિટલની નર્સની ધરપકડ કરી હતી. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા રણછોડનગર ખાતે ખાડી કિનારે આવેલા શિખા હોસ્પિટલમાં મહારાષ્ટ્રથી આવેલા દંપતીનું ગર્ભપાત કરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્રથી આવેલા આ દંપતી દ્વારા ગર્ભપાત કરાયું હતું. દંપતીએ સુરતના લિંબાયતમાં આવીને ગર્ભપાત કરાવ્યા બાદ બાળકને નર્સ પાસેથી ફેંકી દેવડાવી રવાના થઈ ગયા હતા. જ્યારે લિંબાયત પોલીસે મહારાષ્ટ્ર જઈ બાતમીને આધારે બાળકના જન્મ પહેલા જ ગર્ભપાત કરાવી ભ્રૂણની હત્યા કરનાર માતા કાન્હો પાત્રા પઠાડે અને પિતા જ્ઞાનેશ્વર પઠાડેની ધરપકડ કરી છે. અને ગત 17 માર્ચની શુક્રવારના રોજ મોડી રાત્રિએ લિંબાયત વિસ્તારના રણછોડનગર પાસે ખાડીની પાછળ આવેલા ટાઇલ્સના વેસ્ટેજ ગોડાઉનમાંથી તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. તે અંગે પોલીસ તપાસ કરી રહી હતી. દરમિયાન આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટના બાદ પોલીસે હોસ્પિટલની નર્સ અંજુસિંહને ઝડપી પાડી હતી. શિખા હોસ્પિટલના ડોક્ટરની પણ મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરીને લઈ ગઈ છે. 5 વર્ષ પહેલા જ મહારાષ્ટ્રમાં ડોક્ટર વિરેન્દ્ર પટેલ દ્વારા મહિલાનો ગર્ભપાત કરવામાં આવ્યો હતો. તે અંગે ગુનો નોંધાયો હતો. આ ગુના માટે છેલ્લા 5 વર્ષથી નાસ્તો ફરતો હતો. ત્યારે સુરતની પીસીબી પોલીસે ડોક્ટર વિરેન્દ્ર પટેલની 1 અઠવાડિયા પહેલા ધરપકડ કરીને મહારાષ્ટ્ર પોલીસને સોંપી દીધો હતો. હાલ ડોક્ટર વિરેન્દ્ર પટેલ મહારાષ્ટ્રની જેલમાં બંધ છે. ત્યારે મહારાષ્ટ્રની જેલમાંથી ડોક્ટર આવ્યા બાદ તેની પણ પોલીસ અટકાયત કરીને પૂછપરછ કરશે.